गर रद्दे बला चाहे तो आ तुर्बत पे पिरो की कजा को रोकती है दुआ रोशन जमीरों की। આખો દેશ ગાંધીજીને પગલે ચાલી રહ્યો હતો સ્વતંત્રતા માટે। એ જ સમયે ગાંધીજીના ગુજરાતમાં બે જણ જજુમી રહ્યા હતા પોતાની સ્વતંત્રતા માટે। મનજીભાઈ તમે? હા હું। ખબરદાર, જો આ બેઉને હાથ લગાડ્યો છે તો। મનજીભાઈ આ બેઉ ગુનેગાર છે। એ ભૂપત, તું ક્યારથી મુખી બની ગયો? આ બંને ગુનેગાર છે કે નહીં એનો ફેસલો પંચાયત કરશે। હિંમત રાખ કાનજી, હિંમત રાખ। અરે પ્રેમનો માર્ગ તો શુરાનો કાયરનો નહીં, આમ ડરથી ડગી જાય એને સાચો પ્રેમ ન કહેવાય। ને અગ્નિ પરીક્ષા લે, એનું જ નામ સમાજ। મનજીભાઈ, મને તો સમાજ કરતા મારી ઘરવાળીની બીક બહુ વધારે લાગે છે। જો દેવરાજ પટેલે આને આકરી સજા કરી તો હું ઘરે શું જવાબ આપીશ? આ બંને ગુનો જેવો કર્યો છે કે આકરી સજા થશે? આવો ભાઈ, દેવરાજ પટેલ ન્યાયની બાબતમાં તો બહુ કડક। હા,
હવે તો એ જોવાનું રહેશે કે માથા વડાવશે કે સુડીએ ચડાવશે. દેવરાજ ભાઈ, પંચની કાર્યવાહી શરૂ કરીએ. શરૂ કરો. ભાઈઓ, કોઈ ન કરે એવું કાળું કામ નાગજીના નાના ભાઈ કાંજીએ કર્યું છે, નટુની વિધવા આ રાધાએ કર્યું છે. આ આપણા સમાજમાં ન સાખી લેવાય. રિવાજ પ્રમાણે રાધાએ કોઈ પરપુરુષ સામે જોવાય પણ નહીં. જ્યારે આ કાંજી સાથે ભાગી જવાની એને ભૂલ કરી છે. ગામના નાગરિકો, તમે જ બોલો. આ બેઉને શું સજા કરવી જોઈએ? નાગજી, તારું શું કહેવું છે? પટેલ, ગામની રીતિ રિવાજનો ભંગ થયો છે અને આ ગનો મારા નાના ભાઈ કાંજીએ કર્યો છે. આ વાત તો મને બહુ દુઃખ છે. હા, પણ ન્યાયથી વધીને સંબંધ ન હોય માટે તમે એને જે કંઈ સજા કરશો ને એ હંદી મને મંજૂર છે. સાંભળો સાંભળો, શાંત થઈ જાઓ. ગુનેગારને પણ બોલવાનો હક છે. પંચને મારી વિનંતી છે કે કાનજી અને રાધાને બંનેને પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવે. કાનજી, રાધા, આગળ આવો અને પંચની સામે તમારી વાત રજૂ કરો. કાનજી અને રાધા લગ્ન કરવા માંગે છે. એમણે છાનું છપનું કઈ નથી કરવું. સમાજમાં રહીને સમાજની રીતે જીવવા માંગે છે. બંને પોતાની ઈચ્છાથી લગ્ન કરવા માંગે છે, તો પછી એમને રોકવાવાળા આપણે કોણ? અરે, હું તો ત્યાં સુધી કહું છું કે આ સારસ બેલડીને છૂટા પાડવા કરતા એમના લગ્ન કરાવી દો. એ કોઈ કાળે નહીં બને, સમજો? એનું બહુ દુખે છે તારા પેટમાં, તો તું જ પણ નિદાને એની હારે. નાગજી, મોઢું સંભાળીને બોલજે. બહુ બોલતો નહીં. આ બસ, બધા જાણે છે કે તમારે નાગ અને નોળિયા જેવું બને છે, પણ એ ના ભૂલો, આ ન્યાયનું મંદિર છે. કાંજી અને રાધા સમાજના ગુનેગાર છે. આ બેઉએ કુંવરગઢની પરંપરા તોડી છે, માટે એને મૃત્યુદંડની સજા થવી જોઈએ. પણ મારું માનવું છે કે સમાજમાં દાખલો બેસાડવા માટે એવી સજા કરવી જોઈએ કે આવનાર પેઢી પણ ગુનો કરવાની હિંમત પણ ના કરે. માટે મારો ચુકાદો છે કે રાધાના વાળ ઉતારી મુંડન કરાવી ગામ બહાર મૂકવામાં આવે અને કાંજીની આંખો ફોડી નાખવામાં આવે. અને ગુનેગાર એ પણ છે જેણે કાંજી અને રાધાને સાથ આપી એને બચાવ્યા, એને પણ સજા થવી જોઈએ. પટેલ, શું વાત કરો છો? આવું તે કઈ રીતે બને? ન્યાયના તરાજવે બધા સરખા છે. માટી મંજીને પણ જાહેરમાં ગામ લોકો સામે ગોળા મારવાની સજા ફરમાવું છું.
આવ કાનજી, આવ આવ. આપણે ક્યાં આવી ગયા મોટા ભાઈ? આપણા ખેતરની ઝૂંપડીએ આવ્યા. કેમ? લે, આ તું બસી ગયો એટલે. નકર આજે તને અને રાધાને તો મોતની સજા થવાની હતી, પણ પેલા મનજીએ આવીને આખી બાજી પકાડી નાખી. પણ આવું તમે શું કામ કર્યું મોટા ભાઈ? અરે બસ્સા, હજી તું નાનો ને નાનો જ રહી ગયો. આ પેલી કહેવત ન થાંભળી? જર જમીનને જોરું તણે કજિયાના છોરું. હવે આજે જો તને મોતની સજા થઈ ગઈ હોત તો આ બધું મારું થઈ જાત કે નહીં? હા, હજી મોડું નથી થયું નાગજીભાઈ, તમે કહેતા હો તો. નાગજી નાગો નામ છે મારું. માવજી, હવે આખા ગામની વસાડ ન્યાયને માન્યતા આપી છે, એટલે છબી તો હાચવી પડે ને. હવે ભલે ને આપણો ભાઈ અહીં મોજથી એને ખેતરમાં એકલો રે, આપણે બધા મહેનત મજૂરી કરશું, કામે વળગશું. હા હા, આવજે હો ભાઈ, આવજે. શિવરાજ પટેલ નો ન્યાય રાધાની આ દશા કરી છે? મેં કાનજીની આંખો ફોડી નાખી છે. અરે દેવરાજ પટેલ, કઈ માટીનો બન્યો છે તું? અરે પ્રેમ તો પથ્થર જેવા હૈયાને પણ પીગળાવી શકે છે. આ ન્યાય નથી, અત્યાચાર છે. બહુ ગુમાન છે ને તને ન્યાયનું? અરે આ પ્રેમીઓના નિશાસા તને એકવાર માત્ર ન્યાય માટે ભીખ માંગતો ન કરે ને તો જોજે. ખોટું લાગ્યું. સાચું લાગ્યું. કડવાહટ છે ખોટી રૂઢિયો સામે. હું ન્યાય સાથે બંધાયેલો છું ને હું સિદ્ધાંતોની સાથે. અત્યારે હું એક બાપ તરીકે આવ્યો છું. ફરિયાદ પણ એક દીકરા તરીકે જ છે. ન્યાય તો બધાને એક નજરે જુએ છે, એમાં પક્ષપાત કરું તો ન્યાય પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. મને એ વાતનો ગર્વ છે કે ન્યાયનું બીજું નામ દેવરાજ પટેલ છે. બાપુ, પણ આપણા સિદ્ધાંતો જુદા છે. તમે ન્યાયના આગ્રહી છો તો હું પ્રેમનો હિમાયતી છું. તમે ન્યાયને ખાતર તમારા હૃદય પર પથ્થર મૂકી શકો છો, જ્યારે હું પ્રેમના સહારે પથ્થરના હૃદયમાં પણ લાગણી જન્માવી શકું છું. બાપુ, બે પ્રેમીઓને ભેગા ન કરી શક્યા તો દુઃખ નહોતું, પણ એ બંનેને આવી ક્રૂર સજા એ ન્યાય નહીં, અન્યાય છે. અન્યાય આ બધું દ્રષ્ટિ પર આધાર રાખે છે. મારી તારી દ્રષ્ટિ નહીં, સમાજની દ્રષ્ટિએ વિચાર કરવાનું હોય. સમાજ રૂઢી પ્રમાણે ચાલે છે અને રિવાજ પ્રમાણે વર્તે છે. વ્યક્તિગત રીતે હું પ્રેમ કરનારાનો વેરી નથી, પણ લાચાર છું. બાપુ, તમારા જેવી વ્યક્તિ પણ રૂઢિઓની સામે લાચાર થઈ જશે તો કેમ ચાલશે? તું નહીં સમજી શકે લાચારી દીકરા. તું તો સિદ્ધાંતવાદી છે ને, પણ તારા બાપની પરિસ્થિતિનો વિચાર કર્યો છે કોઈ દી? આપણા સમાજમાં વિધવાના લગ્ન માન્ય નથી. આ રૂઢીને બદલાવી શકવાની શક્તિ હોત તો મારી વિધવા બેનના લગ્ન ના કરાવી દીધા હોત. અગ્નિ પરીક્ષા આપનાર સીતા પ્રત્યે લોકોને કુણી લાગણી છે, પણ રામ પ્રત્યે નથી. મારી દ્રષ્ટિએ વિચારીએ જો દીકરા, સીતા માટે તો પતિ પરમેશ્વર હતા, એટલે એના માટે અગ્નિ પરીક્ષા પણ સહજ હતી. પરંતુ એક સામાન્ય પ્રજાની શંકા દૂર કરવા
પોતાની પત્નીને ત્યાગી દેવાની વેદના રામે ભોગવી હશે એનો વિચાર કોઈ નથી કરતું? શું એ રામની અગ્નિ પરીક્ષા નહોતી? રાજાનું કામ છે પ્રજાને સાચી દિશા બતાવવાનું, અને મને ખુશી છે બાપુ કે તમે રાજા રામના પગલે ચાલી રહ્યા છો. બાપુ, તમને રાજા રામની અગ્નિ પરીક્ષાની વાત યાદ છે, તો તમે એ કેમ ભૂલી ગયા કે વાલીના મૃત્યુ પછી રાજા રામે વાલીની પત્નીના પુનઃવિવાહ કરાવ્યા હતા? શું એ વિધવા વિવાહ નહોતા? હા, પણ તમે સમાજની રૂઢિઓ સામે લાચાર છો બાપુ, પણ હું તમારા રૂઢિચુસ્ત સમાજને સાબિત કરી આપીશ કે પ્રેમ સમાજના બધા જ નિયમો બધા જ રિવાજોથી પર છે, અને એ જ મારી જીત હશે બાપુ. એ દિવસની હું રાહ જોઈશ દીકરા, એ દિવસે સૌથી વધારે ગર્વ મને થશે. બેન, આજે આપણે બધા ભેગા જમશું. ભાઈબાને કેમ અમારા થી જુદું ખાવાનું આપ્યું? અમારા જેવું જ આપો ને. એ તું મોટો થઈશ એટલે સમજાશે. હાલો, હવે જમવાનું શરૂ કરીએ. તેજલ ક્યાં છે? અમને શું ખબર? ફૈબાને પૂછો ને. ભાઈ, ભાઈ એ તો એની બેનપણી સાથે ગઈ છે. કોણે જવા દીધી? ભાઈ, તમે જ તો મોકલી છે એને. તેજલે મને એવું કહ્યું. તમે એને હા પાડી છે. મે હા પાડી? અરે, હું તો ભૂલી જ ગયો. બાપુજી, તમે તેજલને બહુ છૂટ આપી રાખી છે. અર્જણ, મારે કોને કેટલી છૂટ આપવી જોઈએ એ હું જાણું છું, તારે કહેવાની જરૂર નથી. અરે, દીકરી તો પારખું ધન કહેવાય, એને જેટલા લાડ લડાવો એટલા ઓછા પડે.
તેજલ તું? હા હું કાકી. અરે આટલા બધા તડકામાં તમે હાર હાકો છો તો પરબત ક્યાં છે? હશે ક્યાં કાટલામાં. તો તમને એટલી ખબર નથી કે દીકરો ક્યાં રખડે છે? કે એવી માં છો તમે? તારા બાપુજી જેવી. એટલે? એટલે એમ કે તારા બાપુજીએ જે માં વગરની દીકરીને ઉછેરીને મોટી કરી, એમ મેં પણ મારા પરબતને માની મમતા અને બાપનો પ્રેમ આપીને ઉછેરીને મોટો કર્યો છે. પણ મારો પર્વત હજી એટલો મોટો નથી થયો કે હળ ચલાવી શકે. લ્યો જોઈ લ્યો, દીકરો મોટા થોરના બુમલા જેવો થયો તો એ માને મન તો હજુ નાનો છે. હમણાં હું ભાળ મેળવું છું કે એ ગયો છે ક્યાં. મેં તને એકવાર કીધું ને દીકરી કે મને ખબર નથી, ખોટી હટ ન કર. કાકી તમે તો પર્વતનો બચાવ કરો છો, તમારી મરજી હોય તો હું હળ હાંકવામાં મદદ કરું. ના બાપા ના, દેવરાજ પટેલની દીકરીને કઈ હળ હાંકવા દેવાય? તમે મને એટલું કહો કે પર્વત ક્યાં ગયો છે, નહીતર હું હળ હાંકીશ. એમ? તારે હળ હાંકવું છે ને? હા. હમ, તો લે હાંક. બસ દીકરી તેજલ, તું જીતી અને હું હારી. પર્વત એના ભેરુ હારે રામગઢ ગયો છે. રામગઢ ગયો છે? અમારી તો વાત થઈ હતી કે અમે ભેળા જઈશું ને, એકલો હાલ્યો ગયો? જોઈ લઈશે ને. ભાઈઓ અને બહેનો, દરેક વ્યક્તિમાં રામ અને રાવણ બંનેનો વાસ છે. યુવા પેઢીને પોતાની અંદર રહેલા રાવણનો નાશ કરવાની પ્રેરણા મળે એટલે આપણા પૂર્વજોએ દાયકાઓ પહેલા આ સ્પર્ધાની શરૂઆત કરી હતી. તો જોઈએ કે હવે કયા ગામનો પ્રતિનિધિ આ રાવણનું નાક કાપીને રાવણની સેનાને હરાવે છે. સ્પર્ધાની શરૂઆત કરશે ગામ જરખિયાના જુવાન જાદવજી ભૂરા.
ગોર કળિયુગ આવી ગયો છે. આ ધરતીનો ઇતિહાસ વિરોધી ભરાયેલો છે. આજે આ ધરતીના પુત્ર ગાંધીજી અને સરદાર પટેલ અંગ્રેજ હકુમત સામે લડી રહ્યા છે, ત્યારે આજે આ અન્યાય રૂપી રાવણનું નાક કાપી શકે એવો એક પણ વીર નથી. શું આ ધરતી વિરોધી ખાલી થઈ ગઈ છે? શું આજે
વર્ષના વિજેતા છે કુંવરગઢના પરબત પટેલ, અને હવે હું પાછલા 3 વર્ષથી વિજેતા થતા સુરજ પટેલને વિનંતી કરીશ કે તે પરબતને પોતાના હાથે પુરસ્કાર આપી એમનું સન્માન કરે. આવો પરબત, આવો. અભિનંદન પરબત, તારી જીત બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. તું એ ખરો દોસ્ત છે. જો મેં આ વર્ષે પણ ભાગ લીધો હોત તો તું ના આવત, બરાબર ને? આવત, પણ ભાગ ન લેત. કેમ? અરે, બે મિત્રો વચ્ચે કેવી હરીફાઈ! આને કહેવાય ને સાચી મિત્રતા. Hee hee hee.
બાપુજી, આજે તો બહુ મજા આવી ગઈ બાપુજી. તમે કહો કોણ જીત્યું હશે? ખબર નથી. આપણે જીતી ગયા બાપુજી. પર્વતે તો કમાલ કરી, એને રાવણનું નાક કાપી આપણા ગામનું નાક રાખી લીધું. બહુ જ મજા આવી ગઈ બાપુજી. બાપુજી, બાપુજી એક ભૂલ થઈ ગઈ છે. શું? ભાઈબા મને જવા નહોતા દેતા, એટલે હું ખોટું બોલી કે બાપુએ મને જવાની હા કહી છે. તમે વર્ષો તો નહીં ને બાપુજી? બીજી વાર ખોટું નહીં બોલતી. હું શું કરું બાપુ, હું તો ખોટું બોલવા માંગતી જ નહોતી, પણ તમે અર્જનભાઈ અને મંજીભાઈ તો બહાર ગયા હતા અને ભાભી ખાલી ઘરમાં હતા, કોઈ હતું જ નહીં તો કોને પૂછું? જૂઠું બોલો માં ફઈબા, હું તો આ ઘરમાં જ હતો ને, હું આ ઘરનો મરદ નથી કે? હા ભાઈ હા, હવે આ નાનકા દાદાજીને પૂછીને જઈશ બસ. બાપુજી, તમે તેજલબેનના લગ્ન કરાવી દો, એટલે અમારા નાનકા દાદાજીને ઘરની કોઈ ચિંતા તો નહીં. હમ, હાલ હવે દૂધ પી લે. બાપુ, આ ચોપડામાં સહી કરી આપો ને. શાના માટે? પ્રૌઢ શિક્ષણ માટે. આપણી શાળામાં સાંજે અભણ લોકોને અક્ષર જ્ઞાન મળે ને, એના માટે મંજૂરી માગી છે. લોકો લખતા વાંચતા થાય તો એમને સારા નરસાનું ભાન થાય. અને જેવી સીતા માતાએ લક્ષ્મણ રેખા પાર કરી કે રાવણે એમનો હાથ પકડી લીધો અને રાવણે સીતા માતાનું હરણ કર્યું. ફઈબા, હા, રાવણ જાદુગર હતો? ના દીકરા. તો પછી એને સીતા માતાનું હરણ કેવી રીતે કર્યું? સીતા માતા તો માણસ હતા ને. બેટા, હરણ કરવું એટલે લઈને ભાગી જવું. તેજલ, કાલે તું ખોટું બોલીને જતી રહી. તને ખબર છે ભાઈની સામે મારી શી દશા થઈ હતી? હું બહુ બી ગઈ હતી. ફઈબા, તમે શું કામ બીવો છો? હું બેઠી છું ને 12 વર્ષની. ફઈબા, તમે શેનાથી બીવો છો? હું અહીંયા બેઠો છું ને. ઘનશ્યામ, ચાલ બેટા દૂધ પી લે અને સુઈ જા. અને તેજલબેન, તમે પણ જલ્દી સુઈ જાઓ, જેથી કરીને ઘનશ્યામ પણ સુવે. અને પાછી મારે સવારે પૂજાની તૈયારીઓ પણ કરવાની છે. શેની પૂજા? વડ સાવિત્રીની. વડ સાવિત્રી? હા દીકરા, સૌભાગ્યવતી સ્ત્રી પોતાના સૌભાગ્યની રક્ષા કરવા માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે. આમાં વડલાની પૂજા કરવાની હોય છે. ફઈબા, તમે વડની પૂજા નહોતી કરી? કરી હતી દીકરા, પરંતુ લાગે છે મારી પૂજામાં ક્યાંક કચાશ રહી ગઈ હશે. ગંગા કાકી કહેતા હતા મારો દીકરો હજુ જવાબદારી ઉપાડે એવડો મોટો નથી થયો, એટલે તું ઉંમરલાયક થઈ જા પછી પરણીશું. એ વાત તો હું ભૂલી જ ગયો. ચાલ હું જાઉં છું. પરબત, પાછો ક્યારે મળીશ? 10-11 વર્ષ પછી. મારે ઉંમર લાયક તો થવું પડશે ને. ચાલ ત્યારે. પરબત, હું તારી સાથે પરણવા તૈયાર છું, પણ. પણ શું? પણ તું મારા બાપુની દ્રષ્ટિ વિચારી જો. તું કઈ કામ ધંધો કરતો નથી, તારી પાસે બાપ દાદાની જમીન છે, પણ એના પર મહેનત તારી માં કરે છે. અરે, તારો ભાર તારી માં ઉપાડે છે અને પરણ્યા પછી વહુનો ભાર પણ ઉપાડશે. એ તને ગમશે પરબત? પરબત, આજે પ્રેમને પામવા તું પાછળ દોડે છે,
પણ એવું કઈ કર કે પ્રેમ તને પામવા દોડે, અને એવું કરવાની તાકાત તારામાં છે. આજે તારે આ સાબિત કરી આપવાનું છે, અને પછી પછી આપણા લગ્ન વચ્ચે કોઈ આડે નહીં આવી શકે. તેજલ, આપણી પ્રીતના સમખાઈને કહું છું, હું એ સાબિત કરી બતાવીશ. પરબત, હર બેટા પરબત, હર ક્યાં ગયો છે આજ? હરે દીકરા પરબત, ધનજી તે મારે પરબત ને ક્યાંય જોયો? હા, હમણાં જ જતા જોયો. ઓ ઠીક છે. હાય હાય, મારા બળક ક્યાં? હા, હમણાં જ પરબત લઈને ગયો. આજે તારા બાપુજી હયાત હોત તો તને હળ હાંકતો જોઈને કેટલા રાજી થાત. અરે અરે, આ તો તેજલ છે. ક્યારની હું વિચારું છું કે આ પર્વતમાં આટલો ફેરફાર આવ્યો ક્યાંથી? હવે સમજાયું. અરે, હમણાં તો અહીંયા જ હતા. મનજી, કેમ છો? જીવું છું. શ્વાસની આવન જાવનને જો જીવન કહેવાતું હોય તો જીવું છું. તો કેમ છે? કેમ પૂછવું પડ્યું? તમે જ કહેતા હતા ને કે જ્યાં પ્રાણ એક હોય ત્યાં પ્રતિથિ પણ એક જ હોય. યાદ છે મને, બરાબર યાદ છે મને. આપણે સાથે વિતાવેલી એક એક પળ યાદ છે મને. આ બંધન પણ ગજબનું હોય છે ને જમના, માણસને જીવાડીને મારે છે અને મારીને જીવાડે છે. હવે તો એ ભ્રમણા પણ ભાંગી ગઈ છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી પ્રેમ છે. ના મંજી ના, સમાજના રીતિ રિવાજના નીચે કચડાઈને છિન્ન ભિન્ન થઈ જાય એટલો નબળો હોય છે પ્રેમ. ત્યાં જ તો તારી ભૂલ થાય છે જમના. પ્રત્યક્ષ રીતે પામવો એ પ્રેમ નથી, પ્રેમ તો શક્તિ છે જે કળિયુગની મીરાને દ્વાપર યુગના કૃષ્ણની સાથે બાંધી શકે છે. પ્રેમ એ તો બલિદાનનું બીજું રૂપ છે. પ્રેમના જીવતા જાગતા દાખલા તો આપણી નજર સામે જ છે ને. કોઈ કહે તો પ્રેમની ઇમારતના પાયાના પથ્થર બનવું જ પડશે ને જમના. એવી તે કેવી ઊંચી ઇમારત બનાવવા બેઠા છો કે લાખો પ્રેમીઓને પાયાના પથ્થર બનાવી નાખ્યા છતાંય પાયો નથી પુરાતો. જમના, જે થઈ ગયું એને તો હું બદલી શકું એમ નથી, પણ આજ પછી આ ગામના કોઈ પણ પ્રેમીને હું પ્રેમની ઇમારતના પાયાના પથ્થર નહીં બનવા દઉં, એનું હું તને વચન આપું છું. મંજીભાઈ, હવે આ ઉંમરે અમારે ભણીને શું કરવાનું? સમજાવું તમને ધનાભાઈ, આપણામાં કહેવત છે કે ગરડાઓ ગાળા પાછા વાળે. એ કહેવત ખોટી નથી. આપણા દેશમાં અત્યારે અંગ્રેજોનું રાજ ચાલે છે, એટલે કે ગોરાઓનું રાજ ચાલે છે. એ ગોરાઓને આપણા દેશમાંથી કાઢવાના છે. ગોરાઓના ગયા પછી તમારા બધાના અનુભવની જરૂર પડશે. એમાં જો તમે બધા ભણેલા હશો તો એનો લાભ માત્ર આપણા ગામને જ નહીં, આપણા આખા સમાજને, આપણા આખા દેશને થશે. એટલે ગોરા ગયા પછી તમને અમારા અનુભવની જરૂર પડશે? ના દેવી ભાભી, તમારા અનુભવની તો અત્યારે પણ જરૂર પડશે. ચાલો હું તમને બધાને દેવી ભાભીના લાભની વાત કરું. દેવી ભાભીના ધણી અંગ્રેજ સરકાર તરફથી લડાઈ લડવા ગયા છે,
હવે ન્યાથી અમને કાગળ લખે છે, પણ એમને કઈ ખાનગી લખવું હોય તો એ કાગળમાં લખી નથી શકતા, અને દેવી ભાભીએ જો અહીંથી કાગળ લખવો હોય તો એ ખાનગી લખાવી નથી શકતા, કારણ કે વંચાવવા માટે મારી પાસે આવવું પડે ને લખાવવો હોય તો પણ મારી પાસે આવવું પડે. શું કહો છો દેવી ભાભી? આ તો થઈ સામાન્ય વાત. હવે આપણે લાંબો વિચાર કરીએ તો ગાંધીજીએ સાક્ષરતાની ભલામણ કરી છે જેથી લોકોમાં જાગૃતિ આવે અને જાગૃત પ્રજા આપણા સમાજમાં રહેલી ખોટી રૂઢિઓ અને અંધવિશ્વાસને બાજુ પર મૂકે, એના પર વિશ્વાસ ના કરે. બસ આટલું જ સપનું છે મારું. આજે તું ભાથું લાવી? માં ક્યાં છે? કેમ હું ના લાવી શકું? હા હા, તું તો લાવે જ ને, આપણે નાનપણના ભેરું જ રહ્યા. બસ નાનપણના ભેરું જ? હા, નાનપણની મૈત્રી એક તું નથી ભૂલી અને એક રમા. રમા? રમા કોણ? રમા આપણા કાળુ ભગતની. જ્યારથી ખેતરમાં આવું છું ના પાડું છું તો એ તો શું? જવા દે ને, એ તો છે જડદી ગાંડા જેવી. ના પાડું છું તો એ તું ખોટું બોલે છે, વાત કઈ બીજી છે, વાત ભાથું લાવવાની નથી. ના સાચું કહું છું, ભાથું લાવે છે એટલું જ. તારા સમ એ રમાડી માટે મારા સમ ખાવાની જરૂર નથી. હા બોલ, ભાથું લાવવા સિવાય શું વાત છે? ના ના બીજું કઈ નહીં. માં આવી. ચુઠ્ઠાડો, આજે તો તને નહીં છોડું. આજ તો ફરક છે તારા અને રમા વચ્ચે. તું હાથ ઉપાડે છે મારવા માટે અને એ હાથ ઉપાડે છે જમાડવા માટે. એ હાથે કોળિયો ભરાવે છે. એ હાથે કોળિયો ભરાવે છે? હા. તું શરમાતો નથી? પહેલા પહેલા થતું તું, પણ હવે તેજલ માં આવી. તું ખોટું બોલે છે. સાચું કહું છું, પાછળ ફરીને જો. તું જુઠ્ઠાડો છે, હું તારી વાતમાં આવવાની નથી. બોલ ખવડાવા સિવાયની શું વાત છે? વાત કઈ નથી. તું હવે તો મારે દેવરાજ પટેલ હારે વાત કરવી જ પડશે. કેમ? કેવી છોકરી છે, હા પાડતા પણ શરમાતી નથી. અલે એ માવજી. બોલો બાપુ. એટલે ગામમાં કઈ નવું? હા અલે લે, આ તો આપણા માટે હાવ નવું. આ તો દેવરાજ પટેલ ની ઇજ્જત આમ રૂમતી ઝૂમતી આવે છે ને. એલા મેં તને નહોતું કીધું? હું બાપુ? કે નાગ હંમેશા ઢંખવા પહેલા જરીક પાછળ જાય છે. આજ તને દેખાડું કે નાગજી નો ફૂફાળો હું હોય છે. નાગજી નામ સે મારુ, નાગજી નાગો. હા હા, બીજા ગાલ ઉપર પડે ને ઈ પહેલા ભાગો. અરે જા જા ભાગે ઈ બીજા હો, આ નાગજી નહીં. અને આજ તો તું મારી ધરતી પર ઊભી છો, આજ તને એવી ભરડામાં લઈશ ને કે તને ભાગવાનો મોકો નહીં આલું. હા મારા બાપુને ખબર પડી ને તો ઈને ખબર પડે ને ઈ હાટુસ તો આ કરી રહ્યો છો. સમજી? હાસ હાસ, તને ઈ હાટુસ તો ભડામાં લીધી છે. ઈ ન્યાય દેવતા છે કા? બહુ મોટો ન્યાય દેવતા. અરે ન્યાય દેવતા ને પણ અગ્નિ દેવતાની સાક્ષી એ તને તને મારી બનાવી પડશે. એટલું તો જરૂર કરીશો. જરૂર કરી જા. છોડ કહું છું. બહુ જોર. છોડ મને, છોડ મને કહું છું. નહીં છોડ મને, છોડ. એ આ નાગજી છે ને ઈ વાહે લીસોટા છોડતો નથી, પણ આછું કહું
આજ તારા બાપનું નાક કાપવું છે ને, એટલે આજે આજે તો વાહેલી સોટા છોડીને જંપી જા. મેં તને શું કીધું તું હા, કે નાગજીની છત્ર છાયામાં રહેશો તો સુખી થશો, નહીં તો પછી પતી જશો. તારા પ્રેમીના ખભે તારી આબરૂ લઈ લેવાનો. આવ, કેમ થોભી ગયો? આવ 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 નાગા, આવ આવ આવ. આપણી ઊંચી મેળીના ઊંચા કાંગરાને નમાવનારનું માથું નોખો કરી દો.
તારા હમને પોષવા માટે તારે અર્જન્ટને હોમી દેવો છે? અરે હોમ બોજ હોય તો તારા ચૂડી ચાંદલા રે હોમને. ઘરની આબરૂને ખાતર મને એ પણ મંજૂર છે. ઠીક છે, તો હું જ જાઉં છું. લાવ અર્જન્ટ. નહીં મોટા ભાઈ. લાવ. નહીં મોટા ભાઈ. અર્જન્ટ. હું જઈશ. મંજી, આબરૂના ધજાગરા કરવા છે, ઘરની વાત ઘરમાં રાખો. બાપુજી તમે જાણતા નથી. હું વધુ જ જાણું છું. ભગવાનનો પાળ માનો કે ખરા સમય પહોંચીને પર્વતે આપણી આબરૂને ઢાંકી છે. વહુ, રામગઢના વેલજીભાઈના ઘેરેથી માંગવું આવ્યું છે એમના દીકરા સૂરજ માટે, અને મેં હા પાડી દીધી છે. અરે પાંચ એક જ ઘા બાકી છે નાગજીભાઈ, આ થોડો લેપ લગાડું ને તો સારું થઈ જાય. અલા એ આટલું બધું થયું ત્યાં લગન તમે લોકો શું કરતા હતા પણ? હવે અમને તો નાગજીભાઈ એમ કે તમે ને તેજલ બે મગજમારી કરો, એમાં અમે ક્યાં ટપકીએ. એમ હું તો કહું છું આ તેજલમાં છે હું મૂકોને પડતી. નહીં માવજી નહીં, તેજલ હારે લગ્ન કરવા માટે તું આટલા વર્ષો વાંઢો રહ્યો, હવે હવે જો હું એની હારે લગ્ન નહીં કરું ને તો નાગજીનું નાક જાય નાક. હે ગોરી તું રમણી નાગર વેલણી
પૂરેપૂરો સહકાર છે, માટે જ અંગ્રેજ સરકાર ને નમતું જોખ્યા વગર છૂટકો જ નથી. જઈને આવી ગયા દેવસ્થાને? હા બાપુજી, મુહૂર્ત બરાબર સચવાઈ ગયું. સારું. હાલ બેટા, ગાંધીજી એ પણ સારું શસ્ત્ર આપ્યું છે, સત્યાગ્રહ. નહીં બાપુ, સત્યાગ્રહ શસ્ત્ર નથી, ભારતીય સંસ્કૃતિ છે, શાસ્ત્રોમાંથી મળેલા સંસ્કાર. આપણે શસ્ત્રોની સામે શાસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. અરે નેતાજીના માર્ગે ચાલ્યા હોત તો ક્યારની આઝાદી મળી ગઈ હોત? તારી વાત ખોટી નથી. અહિંસાની ભાષા બધાને સમજાતી નથી, સ્વતંત્રતા તો બાપુના માર્ગે ચાલીને જ મળશે. ના મનજી, આપણી સ્વતંત્રતા માગી ભીખીને ન લેવાય, એ તો છીનવી લેવી પડે. આવો ગંગા ભાભી, આવો. પ્રણામ. પ્રણામ. આઝાદીની લડાઈના આધાર વાઘજી પટેલ એટલે નેતાજીના પરમ ભક્ત. તું કહી રહ્યો હતો ને, જો નેતાજીના માર્ગે આઝાદી મળી હોત તો વાઘજી પટેલનો સિંહ ફાળો હોત. ખરેખર ગંગા કાકી, મારા વાઘજી કાકા જેવા મરદના પડખે અડગબની સાથ આપ્યો, એટલે જ પરબત જેવા પરાક્રમી દીકરાને જન્મ આપ્યો. હા ગંગા ભાભી, તમારા પરાક્રમી દીકરા પરબતનો આભાર માનવા, તમારે ઘરે આવવાનું હતું, એણે મારા ઘરની આવરૂ બચાવી છે. ગામનો દીકરો પોતાની ફરજ બજાવે, ઈનો આભાર માનવાનો ન હોય દેવરાજભાઈ. તમે તો જાણો છો કે તમારા ભાઈ શહીદ થયા ત્યારે પરબત મારા પેટમાં હતો, બસ ત્યારથી જ મેં એને એવા સંસ્કાર આપ્યા છે કે કોઈના પર અન્યાય કરવો નહીં અને કોઈનો અન્યાય સહેવો પણ નહીં. તમારા આ સંસ્કાર અમને કામ આવ્યા છે. આજે અમારું આંગણું કેમ પાવન કર્યું? આવો બેસો. દેવરાજભાઈ, કંઈક માગવા આવી છું. ધન ઘણી ધન બાગ, પર્વતનું મારા પર બહુ મોટો ઉપકાર છે, એના બદલામાં તમે જે માંગશો એ આપીશ. ના, એના બદલામાં નહીં, હું તો વ્યવહારે કંઈક માગવા આવી છું. આપશો? મારા પર ભરોસો નથી? ભરોસો છે એટલે તો સામે ચાલીને માગવા આવી છું. હું મારા દીકરા પર્વત માટે તમારી દીકરી તેજલનો હાથ માંગુ છું. માંગતા પહેલા વિચાર તો કરવો તો ગંગા ભાભી. પૂરેપૂરો વિચાર કરીને જ આવી છું. અરે દીકરી તો પારકું ધન કહેવાય, અને તમારે ક્યાં તેજલને પારકે ઘેર વળાવવી છે? ગંગા કાકી, તમે ઊંચ નીચનો ફરક પણ ભૂલી ગયા? પ્રેમ ઊંચ નીચ ક્યારેય નથી જોતો ભાનુબહુ. અને હા બીજી વાત, માત્ર ઊંચા સ્થાને ઉભા રહેવાથી જ કોઈનું પાત્ર ઊંચું નથી થઈ જતું. ગંગા કાકી, માંગનારાએ મલાજો ન ચૂકવો જોઈએ.
દીકરાની માં છું, છતાંય ખોળો પાથરીને કહું છું કે તમારી તેજલ મને આપી દો. પરબત અને તેજલ એકબીજાને બહુ પ્રેમ કરે છે. પૂછી જુઓ તમારી તેજલને. અમારા ઘરમાં નાનાઓને પૂછવાનો રિવાજ નથી. મોટેરાની સામે બોલવાનો રિવાજ છે. ગંગા કાકી, તમે હદ વટાવો છો. અર્જન, સારું થયું દેવરાજભાઈ કે તમે એને રોકી લીધો. જો આ ભૂલ એને મારા પરબત સામે કરી હોત તો કદાચ હું મારા પરબતને રોકી પણ ન શકી હોત. અને રહી વાત હદ વટાવવાની, તો દીકરા, મારો પરબત પોતાનો હક મેળવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે એ તું નથી જાણતો. બસ ગંગા ભાવી, બસ. અમારી ધીરજની પરીક્ષા ના લો. વાતને એટલી ના વધારો કે હું પર્વતના ઉપકારને પણ ભૂલી જાઉં. મેં પહેલા જ કહી દીધું કે મારે ઉપકારનો બદલો નથી જોઈતો. વ્યવહારે તેજલનો હાથ માંગવા આવી છું. તેજલને હું મારા દીકરાની વહુ બનાવીને જ રહીશ. એ શક્ય નથી. ગંગા કાકી, વાત જાણે એમ છે કે તેજલના લગ્ન નક્કી થઈ ગયા છે. હમણાં જ અર્જણ દેવસાને પહેલી કંગોત્રી ચઢાવીને આવ્યો છે અને આ બીજી તમારા માટે. તેજલના લગ્ન રામગઢના વેલજી પટેલના દીકરા સુરજ સાથે નિર્ધાર્યા છે. તમે ભાગ્યશાળી છો દેવરાજભાઈ કે અન્યાયનું કલંક તમારા માથે નથી લાગતું. આ ઘરથી હું ખાલી હાથ પાછી નથી જતી. અરે, જીત તો મારી જ થઈ છે. તેજલ મારા જ દીકરાની વહુ થઈને આવી રહી છે. સુરજ પણ મારો જ દીકરો છે. તારું દુઃખ હું સમજી શકું છું તેજલ, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. અરે ગાંડી, એક વાર તારા ભાઈ પર વિશ્વાસ રાખીને વાત તો કરવી હતી. પણ મોટા ભાઈ, મને એમ કે ગંગા કાકી આવવાના જ છે, તો મોટા લોકોની વચ્ચે વાત થઈ જાય તો વધારે સારું. મોટા લોકો? અરે મોટા લોકોની પ્રકૃતિ સમજવા માટે તું બહુ નાની છે બેન, બહુ નાની. અરે આ હવેલીમાં જન્મ લીધો ને આપણું સદભાગ્ય નથી પણ દુર્ભાગ્ય છે. નાનપણથી જ આપણે માન, મોભો, વિનય, વિવેકના પાઠ શીખવાડવામાં આવે છે. અરે મોટા થતા સુધીમાં તો આ ઊંચી મેડીના ઊંચા કાંગરાની જે માત્ર શોભા બનીને રહી જઈએ છે. અને એમાંય આ તો દેવરાજ પટેલની હવેલી, ન્યાય અને પ્રતિષ્ઠાનું પ્રતીક. માત્ર પ્રતીક, હા બેન, માત્ર પ્રતીક, એનાથી વધારે કઈ જ નહીં. અને જ્યાં ન્યાય અને પ્રતિષ્ઠાનું વર્ચસ્વ હોય ને ત્યાં લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. એટલે બેના, લૂછી નાખ તારા આંસુઓને, મારી નાખ તારી લાગણીઓને. અરે આ તારા ભાઈએ એના પ્રેમની લાશને આ હવેલીની દિવાલમાં ચણી દીધી હતી. અરે તે તો મને પ્રેમની સામે લડવાનો એક એક મોકો પણ ના આપ્યો બેન. અરે ગાંડી, એક એક અણસાર આપ્યો હોત ને, એક અણસાર, તો આ સમાજ તો શું, આખી દુનિયાની સામે લડત તારો ભાઈ. પણ હવે કઈ થાય એમ નથી બેન, કહીશ નહીં. હવે તો વચન અપાઈ ચુક્યા છે એટલી હદ સુધી કે તારા લગ્નની કંકોત્રી પણ લખાઈ ગઈ છે બેન. તેજલના લગ્ન? આ હું નહીં થવા દઉં. તેજલ મારી છે, હા, ફક્ત મારી. ક્યાં જાય છે પરબત? દેવરાજ પટેલ ને ત્યાં જોઉં છું કે મારી તેજલને મારાથી કેવી રીતે છૂટી પાડે છે. અને નહીં માને તો લગ્નના માંડવેથી એને ઉપાડી લાવીશ. ખબરદાર, જો તે એવું કર્યું છે તો હું એ ભૂલી જઈશ કે તું મારો દીકરો હતો. ના માં, તું એવું નહીં કરે. જરૂર કરીશ. તારા સ્વાર્થ માટે હું ગામનું હિત નહીં ભૂલું. તેજલ આ ગામની દીકરી છે. પણ માં, તેજ તો કીધું હતું કે તેજલ તારી વહુ બનશે. તેજલ મારી જ વહુ બને છે. માં તું મજાક ના કર, તારે મને કેવું તો જોઈતું હતું કે કંકોત્રીમાં મારું નામ હતું. ના,
કંકોત્રીમાં તારું નામ નહોતું. હાચું જ કહું છું, કંકોત્રીમાં તેજલ હારે સૂરજનું નામ હતું. તેજલના લગ્ન સૂરજ હારે? હા દીકરા, હવે તારે તેજલને માંડવેથી ઉપાડી જવી હોય તો ઉપાડી જા, તારા મનમાં આવે એમ કર. માં તું શું કે છે? હાચું કહું છું દીકરા, હવે એમાં બીજો કોઈ આરો નથી. આપણે દેવરાજ પટેલના આમંત્રણને માન આપીને લગ્નમાં હાજરી આપવી જ પડશે. ના કાકી ના, એ તો કોઈ ભવે નહીં બને. તમારે ને પરબતે મારી જાનમાં તો આવવું જ પડશે. જીવતો રે બેટા. અરે બેટા, હવે તને શાંતિ થઈ ને. સૂરજ, હા, આ તારો ભાઈબંધ ક્યારનો તારાથી રિસાણો છે? મારાથી? ક્યારનો મને કીધા કરે છે કે સૂરજ મને આમંત્રણ આપવાનું કઈ રીતે ભૂલી ગયો? શું વાત કરો છો કાકી, આને કહેવાય ને સાચી મિત્રતા. પણ હા, હું પણ આ પાબંદીમાં પાછો પડું એમ નથી. દેવસ્થાને કંકોત્રી ચડાવ્યા બાદ પહેલી કંકોત્રી તને આપવા આવ્યો છું. રિસાવાની જરૂર નથી. આ લે કંકોત્રી, તારે ને ગંગા કાકી મારી જાનમાં આવવાનું જ છે. પણ માં, દેવરાજ પટેલનું આમંત્રણ પહેલા આવ્યું છે, એમના માંડવે નહીં જઈએ તો એમને ખોટું નહીં લાગે? પરબત, હવે તો તારી જીત છોડ, હવે તો તારો ભાઈબંધ આવી ગયો ને. દેવરાજ ભાઈના માંડવે હું જઈશ અને સુરેન્દ્રની જાનમાં તું જાજે. પણ માં. ઠીક છે, નથી માનતો તો હવે હું રિસાઉં છું. ઉભો રહે સૂરજ. જા પરબત, જા. હું આવું છું તારી હારે. Thank you.
સૂરજ, હવે તો મને જવા દે. એમ ક્યાંથી જવા દઉં? ચાલ પાદર સુધી તને મૂકી જાઉં. ના સૂરજ, એકબીજાને મૂકવા જઈશું તો એમને એમ સવાર પડી જશે. તું રહેવા દે, હું જતો રહીશ. એમ તે કઈ હોય? સૂરજ, સૂરજ ક્યાં જાય છે? પર્વતને મૂકવા જાઉં છું બા, પાદર સુધી. આ ટાણે તારે ન જવાય દીકરા. માં હું હમણાં જ ગયો ને, હમણાં જ આવ્યો. પણ દીકરા, જવા દે ગોમતી, જવા દે. અને પર્વતની બાબતમાં સૂરજે ક્યારે કોઈનું માન્યું છે, સાંભળ્યું છે? સૂરજ તું રહેવા દે, હું હવે કઈ બોલતો નહીં. બાપુ હું હમણાં જ ગયો ને, હમણાં જ આવ્યો. પેલાસર આવશે પાછો. હા બાપુ. ચાલ કહું છું. હજી સૂરજ કેમ નથી આવ્યો? પરબતને વડાવીને આવતો જ હશે. અરે પણ આટલી વાર, મને તો ચિંતા થાય છે. અરે એમાં ચિંતા કરવા જેવું શું છે? પણ મને તો થાય ને, તમે જરા જોઈ આવો ને. ભલે. શું થયું સુરજ ને? સુરજ, અરે જરા વહુનો તો વિચાર કર. એનો શું વિચાર કરું? એને ક્યાં કઈ ખોયું છે? દીકરો તો મારો ગયો છે. કાકી, તમે દીકરો ખોયો છે તો એને પોતાનો વર ખોયો છે, એમાં એનો શું વાંક? હા વાંક તો અમારો જ છે ને, આ કાળ મૂકીને વહુ બનાવીને લાવ્યા. ગોમતી, અરે દેવરાજ ભાઈએ તો પોતાની દીકરી આપણને સોંપી દીધી, હવે જો તું એને ઘરમાંથી કાઢી મૂકીશ તો એ બિચારી જશે ક્યાં? એની મરજી પ્રમાણે જાય, પણ મારા ઘરમાં ન જોઈએ. દેવરાજ ભાઈ, સૂરજની માનું બોલવાનું ખોટું ન લગાડશો. દીકરાના જવાથી એને આઘાત લાગ્યો છે ને, એટલે. વેલજી ભાઈ, હું સમજુ છું, પડકાળના ખપ્પરને કોઈ રોકી શકે છે? બે ભાઈ, મારી એક વાત માનશો, હું હા જોઈને તમને અરજ કરું છું કે તમે તેજલને અહીંથી લઈ જાઓ. ભાઈ કોઈ ગેરસમજ નહીં કરતા, સૂરજની માનો ઘા ભરાતા, થોડો વખત લાગશે ત્યાં સુધી હાચવી લો. લગન પહેલા અમારી થાપણને તમે હાચવીને ઉછેરી હતી ને એ જ રીતે, પછી હું આવીને લઈ જઈશ. ભાઈ જો તમે આટલું કરશો તો અમારા ઉપર બહુ મોટો ઉપકાર થશે. ભાઈ એવું ના બોલો, એવું ના બોલો, એવું બોલીને અમને પાપમાં ના પાડો. હું તેજલને લઈ જઈશ. ચૂડેલો નંદવાળો મારો સેથી સિંદૂર ભૂસાયો ઓરતા
દેવરાજ પટેલ ના ગાલ ઉપર તમતમ તો તમાચો ચોડી ગયો. અરે એની હવેલી ના પાયા પણ હલપલી ગયા. પણ એમાં તમને શું મળ્યું? શાંતિ, પરમ શાંતિ. એ દેવરાજ પટેલ પોતાને બહુ મોટો ન્યાયાધીશ સમજે છે, ન્યાયનો દેવતા સમજે છે પોતાને. એ માવજી, આ વાત ત્યારની છે જ્યારે તું પણ મને નહોતો મળ્યો. આજથી 12 વર્ષ પહેલા એને મારી ભર જુવાની હતી અને જુવાનીમાં એક છોકરી મને ગમી ગઈ હતી. પણ દેવરાજ પટેલની આંખમાં એ વાત કણાની જેમ ખૂચી હતી.
एक थी ई छोकरी नी मैं छेड़ती करी हवे इमा मारो हूं आंख ई वखत नी मारी जुवानी नो वाक पण देवराज पटेले मने बहु आकरी सजा करी બહુ આકરી સજા કરી 12 વર્ષ માટે મને નાતની બહાર કાઢી મેલ્યો એટલે તમે અત્યાર સુધી વાંડા છો એમ ને અરે એનાથી મને શું ફેર પડે છે હા હું તો નાગજી નાગો અને ત્યાં ઓલી તેજલ રાંડી એટલે દેવરાજ પટેલને તડપાવી તડપાવીને મારવાનું મારા હાથમાં હથિયાર આવી ગયું હવે એને ખબર પડશે કે આ નાગજીની છત્રછાયામાં રહેશો તો સુખી થશો નકર પતી જશો પણ હું એને એક ડંખ મારીને નહીં પતાવું એના હૃદયને કોતરી કોતરીને એના એક એક ઘાવમાં ટીપુ ટીપુ ઝેર રેડી અને જો એનું જીવત રાખું ઝેર ન કરી દઉં ને તો મારું નામ પણ નાગજી નાગો નહીં એમ જ ને હા 12 દિવસ થઈ ગયા સૂરજના મોતની હજી પણ ખબર નથી પડી કે ખૂન કોણે કર્યું છે હજી વિચારો છો કે ખૂન કોણે કર્યું છે અરે દીવા જેવી ચોખ્ખી વાત છે આમાં ઓલા પરબતનો જ હાથ છે મેં એને લગ્નમાં જોયો ત્યારથી જ ખબર હતી કે એ કંઈ પોતાનું પોત પ્રકાશવાનો જ છે સંજોગોના આધારે શંકા એના પર થાય છે પણ પોલીસના હાથમાં કોઈ પુરાવો નથી બાપુ મને નહીં લાગતું કે પરબત આવું કરે કાલે પોલીસ થાણામાં જવાનું છે ત્યાં સુધી રાહ જોઈએ હજી રાહ જોવી છે હજી બાપુજી તમે પણ તમે ને મોટાભાઈ રાહ જુઓ પણ મારી મુદત પતી ગઈ છે હું આજના દિવસની જ રાહ જોતો હતો આજે સૂરજનું 12મું પતી ગયું છે અને હું આજે જ પરબતને પતાવી નાખીશ અર્જન સૂરજ મને માફ કરજે દોસ્ત મારી ભૂલ થઈ ગઈ હું તારો ગુનેગાર છું પાપી છું હા મને ખબર હતી તો નાલાયક તું જ છે તું જ છે ખરો ગુનેગાર તું જ છે સુરતને બાંધારો નીકળ નીકળ ના પાવટ નીકળ કાળમુખા મેં તને કીધું તું કે તેજલને હાચવવાની આપણી ફરજ છે પણ તોય તે મારી વાત ન માનીને તારું જ ધાર્યું કર્યું ફટકુંડા નીકળ તેજલનો ભાવ બગાડતા તારો જીવ કેમ હાલ્યો જીવ કેમ હાલ્યો બોલ બોલ તો કેમ નથી જવાબ કેમ નથી દેતો બોલ બોલ ભૂંડા બોલ મને બોલ પરબત અર્જન અર્જન આજ છે સુરતનો ગુનેગાર એણે જેના ભાઈબંધનો વિશ્વાસઘાત કર્યો છે અને એને મોતને ઘાટ ઉતાર્યો છે લે લે આ દંડો અને એને એવો માર કે મરી જાય હું માનીશ કે મારા પેટે પથરો પાક્યો તો લે બરબત હે અર્જુન નહીં નહીં મને હતું જ કે તું બાપુની વાત ઉઠામીને પરબતને મારવાની કોશિશ કરીશ પરબતને મારીને તારે શૂળીએ ચડી જવું છે કોઈ શૂળીએ નહીં ચડે મનજી તું એને રોકીશ નહીં પરબત ખૂની છે એને સજા થવી જ જોઈએ નહીં મોટા ભાઈ તમે વચ્ચે નહીં પડશો ખસી જાઓ અહીંયા નહીં અર્જણ ગુનેગારને સજા કાયદો કરશે તલવાર મૂકી દે ભાઈ આગા ખસી જાઓ મોટા ભાઈ હવે મારી ધીરજ ખૂટી ગઈ છે આને હું જીવતો નહીં છોડું તારે પરબતને મારવો છે પરબતને તો લે માર એ પહેલા તારે મારું માથું વાળવું પડશે હું પણ તમારી પરિસ્થિતિ સમજુ છું પણ જ્યાં સુધી કોઈ સબળ પુરાવા નહીં મળે ને ત્યાં સુધી અમે લાચાર છીએ મારી વાત માનો પરબતને અહીંયા લઈ આવો મારીને અધમો કરી નાખો પછી જુઓ મોઢું ખોલે છે કે નહીં મારે કાયદાની મર્યાદામાં રહીને જ કામ કરવાનું છે અને બીજી વાત પરબતે જ સૂરજનું ખૂન કર્યું છે એવા કોઈ પુરાવા નથી મળ્યા પણ ખૂન થયું ત્યારે પરબત સૂરજ સાથે જ હતો અને લાશ પણ પોતે જ લઈને આવેલો એ જ વાત પરબતને શંકાની નજરથી બહાર લઈ જાય છે મારા આટલા વર્ષોના અનુભવ પરથી કહી શકું કે હત્યારો કાં તો લાશને સાગેવાગે કરે કાં તો ભાગવાનો પ્રયત્ન કરે આમ સામે ચાલીને લાશને લઈને ઘરે પાછો ન ફરે પણ શંકાથી બચવા માટે આવું નહીં કર્યું હોય
એની કોઈ ખાતરી ખરી? તમને શું લાગે છે એ વિચાર અમને નહીં આવ્યો હોય? અમે પરબતની પૂછપરછ કરી છે, અરે અમારા માણસો એના પર નજર રાખી રહ્યા છે. પણ બીજી વાત, પરબત પાસે સૂરજની હત્યા કરવાનું કોઈ પણ કારણ દેખાતું નથી. હત્યા કરવાનું કારણ? એમના કામમાં દખલ દેવાનું કામ આપણો નથી. ફોદર સાહેબ, હું તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને આ તપાસ બંધ કરો. આ શું બોલો છો વેલજીભાઈ? તમારા દીકરાના હત્યારેને સજા થાય એવું નથી ઈચ્છતા? તમારે તમારા જમાઈના હત્યારાને સજા કરવી હોય તો કરો, પણ હવે મારાથી આ યાતના સહન નથી થતી. એક તો દીકરો ગયો એનું દુઃખ, અને હવે એની તપાસમાં રોજ અહીંયા આવવાનું. અને દેવરાજભાઈ, તમે જેના ઉપર શંકા કરો છો ને, એ પરબત પણ મારા દીકરા જેવો જ છે. હું તો ન્યાયના પક્ષે છું. ફોજદાર સાહેબ, તમે તમારી તપાસ ચાલુ રાખો. ગામમાં પોલીસ વાળા આવ્યા છે સુરતના ખૂનની તપાસ કરવા. ઈ લોકોને ખબર પડશે તો શું ખબર પડશે? ગોરધન રઘવાયા થઈને કઈ બડબડાટ ન કરતા, અને મારા સિવાય સુરજનું ખૂન થતા કોઈએ જોયું હોત તો આટલા દિવસમાં પોલીસને જઈને ન કહ્યું હોત? પણ જમના, તું આમ ચૂપ રહીને વેલજીભાઈને ગોમતીબેનના હારે અન્યાય કરે છે, એમના દુઃખનો તો વિચાર કર. દીકરાના મોત પછી એ લોકોને સુખ દુઃખમાં કઈ ફરક નથી રહ્યો, પણ મારે દેવરાજ પટેલને તડફડિયા મારતો જોવો છે. પોતાના જમાઈનો ખૂની આઝાદીથી ફરી રહ્યો છે, એ વાત કહેવાતા ન્યાયના દેવતાના હૃદયને કોતરતી રહેશે ને મારા કારસાને તાડક દેશે. આ બધાએ કપડાં ગરીબોને દાન કરી દો, અને હા, આ ગોદડા અને આ ગાદલા બહાર મૂકી દો, અને આ બે ધોલિયા પણ બહાર મૂકો. તમે લોકો બહાર જાઓ, બહાર જાઓ. આ બધું શું છે? નણંદબાનો સામાન બહાર કાઢીએ છીએ. પણ આ ગાદલા, ગોદડા, પલંગ આ બધું બહાર કાઢવાની શું જરૂર છે? રિવાજ છે તેજલબેનથી, હવે આ બધી વસ્તુઓ નહીં વપરાય. રંગ, રસ, સ્વાદ, શણગાર અને સગવડની બધી વસ્તુઓ એમને છોડવી પડશે. ભાઈબા, વિધવા થવાથી સંજોગો બદલાય વ્યક્તિ નહીં, હવે આપણે વિધવાઓના હક પણ છીનવી લેવાના? શું કામ ભાઈબા, શું કામ? તમારા બધા જ પ્રશ્નોના જવાબ તમારી પ્રૌઢ શિક્ષણની નિશાળમાં જઈને પૂછજો. નહીં, હું એવું નહીં થવા દઉં. તેજલ આ ઘરની દીકરી છે, આ ઘર એનું છે. હતું, પણ હવે નથી. અમે પણ આ ઘરમાં પરણીને આવ્યા હતા, એટલે અમારા બાપાનું ઘર અમારા માટે પારકું કહેવાય. તેજલબેન હવે વિધવા થયા છે, એમને જો તમારી મરજી મુજબ રાખીએ ને તો સમાજ અમને સંભળાવે. ભાનુ, બસ થયું, તમે જે કહો છો એવું કઈ જ નથી. બોલતા પહેલા બીજાનો વિચાર તો કરો. તમે તો બોલતા જ નહીં ફઈબા. તમે એક ઓછા હતા કે આ બીજી માથે પડી આ ઘરમાં? મને તો એ નથી સમજાતું કે આ ઘર છે કે વિધવા આશ્રમ. બંધ નહીં, આપણા ઘરની મર્યાદા પણ ભૂલ્યો. એક વાત તમે બંને કાન ખોલીને સાંભળી લો, હું આ ઘરની મોટી વહુ છું, હું જેમ કહીશ એમ જ રહેવું પડશે તમારે, સમજી ગયા? મંજી, આવા શૂલ જેવા ભોકાતા શબ્દ મારી ફૂલ જેવી દીકરી કેમ સહન કરશે? આમ કેમ જીવશે મંજી, આમ કેમ જીવશે? બાપુ, જે રીતે ફઈબા જીવે છે. મંજી, મારી હયાતીમાં એની આવી હાલત થાય છે તો જ્યારે હું નહીં હોઉં ત્યારે શું થશે? એની ચિંતા તમે નહીં કરો બાપુ. જે રીતે તમે તમારા વિધવા બેનને સાચવી લીધા, એ જ રીતે હું મારી વિધવા બેનને સાચવી લઈશ, અને મારા પછી ઘનશ્યામ. હા બાપુ. પણ બાપુ, આજે એક પ્રશ્ન હું તમને પૂછું છું, શું આ સમસ્યાનો ઉકેલ અહીં આવી જાય છે? બાપુ, જ્યાં સુધી આપણે સમાજ સુધારાની વાત નહીં કરીએ, વિધવાઓના વિવાહની વાત નહીં કરીએ, ત્યાં સુધી આપણા રૂઢિચુસ્ત સમાજમાં વિધવાઓની સામે અન્યાય અને અત્યાચાર થતો જ રહેશે. મંજી, સુધારાની વાત કરવી સહેલી છે, પણ એના પર અમલ કરવો બહુ મુશ્કેલ છે. સદીઓથી સમાજમાં ઘર કરી ગયેલી
એ રૂડીઓનો નાશ થતાવા લાગશે. બાપુ, ઘરની સામે ઉગેલું ઝાડ કાંટાળું છે, એની જાણ થતા જ એને ઉખેડીને ફેંકી દેવું જોઈએ. એની આવરદા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી એ તો નરી મૂર્ખતા છે. હા બાપુ, રાધા અને કાંજીની બાબતમાં પણ હું આ જ કહેવા માંગતો હતો. અને તેજલના કિસ્સામાં પણ હું મારું ધાર્યું કરીને જ રહીશ. એટલે તું મારા ન્યાયની સામે બળવો કરીશ? નહીં બાપુ, બળવો તમારી સામે નથી, બળવો સમાજની ખોટી રૂઢિઓ સામે છે. તું કહેવા શું માંગે છે? એ જ કે વિધવાઓને ફરીથી પૂરેપૂરી જીવવાની તક મળે. અરે એક વાર નિષ્ફળ ગયો તો શું થયું? ફરીથી પ્રયત્ન કરીશ, વિધવા વિવાહની પ્રણાલી શરૂ કરાવીશ. એ પણ આપણા જ ઘરમાંથી તેજલના ફરીથી લગ્ન કરાવીને. મારી બેનના ભાવિને ઉજ્જવળ કરવાનો મને પૂરેપૂરો અધિકાર છે બાપુ. તેજલ તારી બેન છે, તમારી દીકરી પણ છે. એના ભવિષ્યનો વિચાર કરવાનો એટલો જ અધિકાર મને પણ છે. તો એ અધિકારનો ઉપયોગ કરો ને બાપુ. સમાજની ખોટી રૂઢિઓના ઓછા હેઠળ પુરુષ પ્રધાન સમાજ સ્ત્રીઓ પર અન્યાય અને અત્યાચાર કરતો આવ્યો છે. ક્યારેક પિતા તરીકે, તો ક્યારેક ભાઈ તરીકે, ક્યારેક પતિ તરીકે, તો ક્યારેક પુત્ર તરીકે સ્ત્રીઓના જીવનના દરેકે દરેક મહત્વના નિર્ણયો પુરુષો લે છે. તેજલે પરબત સાથે લગ્ન કરવા હતા, પણ આપણે માન મોભા અને મર્યાદાના બાના હેઠળ એને સુરત સાથે પરણાવી દીધી. બાપુ, તમારા સમાજને વિધવાઓના લગ્ન સામે વિરોધ છે, પણ ત્યારે તો તેજલ કુંવારી હતી, તો એની મરજી પ્રમાણે આપણે લગ્ન ન કરાવીને તેજલ સાથે અન્યાય નથી કર્યો. એક વાત કહી દઉં છું બાપુ, જે દિવસે સ્ત્રીઓએ બળવો કર્યો ને, એ દિવસે તમારો સમાજ તો શું, એમને કોઈ પણ નહીં રોકી શકે, કોઈ પણ. તેજલ, રોઈ લે દીકરી, રોઈ લે, રોઈ લેવાથી તારું હૈયું હળવું થશે. હું તારા આંસુ જોઈશ, તારા જન્મ સમય તારું હસતું મોડું જોઈને બે ઘડી હું તારી માના મોતને ભૂલી ગયો હતો, પણ મેં મારા મનમાં ગાંઠ બાંધી લીધી હતી. એ મુસ્કરાહટ તારા મુખે હંમેશા રહે એવી કોશિશ કરીશ. એ જ કારણે સાવકી માં જેવો શબ્દ તારા જીવનમાં આવા નથી દીધો. તારી નાની મોટી ખુશીઓ મેં પૂરી કરી છે, જેથી તારું મન ના દુભાય બેટા. ભલે મારું નામ દેવરાજ હોય દીકરી, પણ હું દેવ નથી, મટી જનાર માણસ છું. હું તારા માટે બધું જ કરી શકું છું, પણ વિધિના લેખ પર મેઘ નથી મારી શકતો. મનથી તારી પૂજા કરી હતી, પણ એમાં જ કઈ ખોટ રહી ગઈ હશે. પણ એની આટલી મોટી સજા, માં થઈને દીકરીને સૌભાગ્યવતીના આશીર્વાદને બદલે એક વિધવાનો શ્રાપ, શા માટે માં? જવાબ આપ મને, જવાબ આપ માં. માએ તને વિધવા થવાનો શ્રાપ નથી આપ્યો, તને વિધવા બનાવવાનું પાપ મેં કર્યું છે તેજલ. તારે જે કરવું હોય કર, પણ આમ મારાથી મોતો ન ફેરવ.
મારા નસીબનો દોષ તારા માથે લેવાની જરૂર નથી પરબત. હું તને મારા કરતા વધારે ઓળખું છું. આ તો તારો મારા તરફનો પ્રેમ બોલે છે. બસ પરબત, પોતાના મિત્રની વિધવા સાથે તને વાત કરવાનો કોઈ હક નથી. પણ મને ખુલાસો કરવાની તક તો આપ. પરબતભાઈ, હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે, એટલે મહેરબાની કરીને પાછા વળો. કારણ કે સમાજને સમજણ ઓછી અને શંકા વધારે થતી હોય છે. હાલો તેજલબેન. કેમ, તેજલને મળવા શું કામ આવ્યો તો? હું ખુલાસો કરવા આવ્યો તો. કઈ વાતનો ખુલાસો? સૂરજના મોતની બાબતમાં. સૂરજના મોતની બાબતમાં? એક વાત પૂછું પરબત, મારા પર વિશ્વાસ હોય તો જે કઈ થયું હતું એ તું મને સાચે સાચું કહી દે. તેજલ મારી વાત માનશે? મંજીભાઈ, લગ્ન પછી હું જાન સાથે પાછો ગયો. રામગઢ પહોંચ્યા પછી સૂરજે મને પાદર સુધી મૂકવા આવવાની જીદ કરી. વાત કરતા કરતા અમે પાદર સુધી પહોંચી ગયા. મારે તારી પાસેથી એક વાત જાણવી છે. પૂછું? હા પૂછ ને. મારે તેજલ વિશે જાણવું છે. તેજલ કેવી છોકરી છે? તું ઘણો નસીબદાર છે સૂરજ, કે તને તેજલ જેવી પત્ની મળી. જેટલા મોટા ઘરની એ દીકરી છે એટલું જ મોટું હૃદય ધરાવે છે. તારી જેમ, એટલે જ તો તમારા બંનેની જુગલ જોડી મળી. પણ આવી પત્નીને પહેલી રાતે રાહ જોડાવી એ સારું ના કહેવાય. તું ઘરે જા. હા, પણ આ લગ્નને કારણે આપણી ભાઈબંધીમાં કશું ફેર ન આવવો જોઈએ, એનું મને વચન આપ. અરે ગાંડા, એવા તો કંઈ વચન આપવાના હોય. હાલ હવે તું પણ ઘરે જા અને હું પણ ઘરે જાઉં. ભલે. સૂરજ, હા બોલ, શું કહેવા માંગે છે તું? સૂરજ, તું મને એક વચન આપ, તું તેજલને હંમેશા ખુશ રાખીશ. અરે ગાંડા, એમાં કઈ વચન આપવાનું હોય? પરબત, ઉભો રે પરબત, તને મારા સમજે. મારી સાથે દગો કર્યો છે સૂરજ, અને વાંક તો મારો પણ છે. આટલું બધું જોયા પછી પણ મારી આંખો કેમ ના ઉગડી? અને તે મને કેમ ના કીધું કે તું તેજલના પ્રેમમાં છે? સૂરજ, તું શું બકે છે? તારી ગેરસમજ થાય છે, એવું કાંઈ જ નથી. હજી પણ મને છેતરે છે? મૂક, મારા માથા ઉપર હાથ મૂકીને કે તું તેજલના પ્રેમમાં નથી. હજી પણ કઈ બગડી નથી ગયું પરબત. હાલ મારી સાથે. તેજલ પ્રત્યે મને પ્રેમ હતો, પણ એક તરફી હતો. તેજલે ક્યારેય મને પ્રેમ નથી કર્યો, માટે એવું કોઈ પણ પગલું ન ભરતો કે વગર ગુને એને ભોગવવાનું આવે. તેજલ ફક્ત તારી જ છે અને તારી જ રહેશે. માટે આપણી દોસ્તીને ખાતર, સમાજને ખાતર, નહીં તો આપણા સુખને ખાતર તું આ વાત અહીં જ દાટી દેજે. હવે તું ઘરે જા, બધા તારી રાહ જોતા હશે. હું ઘરે જઈને શું મોઢું બતાવીશ? ના, હવે હું તેજલ સામે નજર નહીં મેળવી શકું. સૂરજ, તું આવું બોલીને મને ગુનેગાર બનાવી રહ્યો છે. તે મારો પર વિશ્વાસ ન રાખો એનું પરિણામ છે પરબત. પણ તું મારું કયું માનીને તારા ભાઈબંધની ભૂલનું પરિણામ નહીં બદલે? પોતાના ભાઈબંધ ઉપર આટલો ઉપકાર નહીં કરે? ઉપકાર? સુરજ, આ તે શું કર્યું?
સૂરજે મને ભાઈબંધીના સમ ના આપ્યા હોત તો મારી જીભ ના ઉપડત. મેં તો એને કહ્યું હતું કે મારો પ્રેમ એક તરફી છે, પણ એણે એ વાત દિલ પર લઈ લીધી અને આત્મહત્યા કરી બેઠો. નહીં પરબત, તારી કોઈ ગેરસમજ થાય છે. સૂરજે આત્મહત્યા નથી કરી, એનું ખૂન કરવામાં આવ્યું છે અને આ સત્ય પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પણ મંજીભાઈ, એના હાથમાં તલવાર હતી. પરબત, સૂરજના શરીર પર એક ઘા નહોતો, ઘણા બધા ઘા હતા. અને આત્મહત્યા કરનાર માણસ પોતાના શરીર પર આટલા બધા ઘા ના કરી શકે. મને તો હતું જ કે ક્યાં કંઈક ખૂટે છે. મંજીભાઈ, તમારી વાત સાચી હોય તો. શાંતિ રાખ પરબત, આ બાબતમાં હવે તું કંઈ નહીં કરે. ફક્ત તું મારા કહેવા પ્રમાણે વર્તીશ. તને મારા પર વિશ્વાસ છે ને? પરબત, તે મને પૂછ્યું નહીં કે મેં તને તમાચો કેમ માર્યો? અરે, તે મારી તપસ્યા, મારા સંસ્કાર અને મારા દૂધને લજવ્યું છે. અરે, એકવાર તો મારા પર વિશ્વાસ રાખીને સાચી વાત મને કરવી હતી. આખા ગામમાં હું કહેતી ફરું છું કે સાચું બોલવાની હિંમત મારા પરબત સિવાય આખા ગામમાં બીજા કોઈનામાં નથી. અને તું તું આ તારી મા પાસે સાચું બોલતા અચકાયો? મને લાગે છે કે મારા ઉછેરમાં જ કંઈક ખામી છે. ના માં, એવું નહીં બોલ. ખામી તારા ઉછેરમાં નહીં, મારા નસીબમાં રહી ગઈ છે. મેં પ્રેમ અને ભાઈબંધ એક જ રાતે ખોયા છે. અરે, મેં પણ તારા બાપુને એક જ રાતમાં ખોયા હતા, પણ મેં નસીબને દોષ નથી દીધો. એને હું મારું ગૌરવ ગણીને જીવું છું. આ લાલ વસ્ત્રો દેશ માટે રેડાયેલા એમના લોહીનું પ્રતીક છે, અને એ જ લોહી તારી રગોમાં પણ વહે છે. ને વચન આપ, મને વચન આપ દીકરા, કે તું તને દીધેલા લોહીને રેડીને પણ તેજલના સફેદ કપડાને પાનેતર બનાવીને લઈ આવીશ. મને વચન આપ, મને વચન આપ બેટા. માં, હું વચન આપું છું. શારદા, ઓહો, ને કઈ આજે સવાર સવારના પોરમાં સવારી કાઢી છે ને? આમ લટક મટક તૈયાર થઈને ક્યાં જાવ છો? ભાભી, તેજલબેન ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા હતા, એટલે વિચારું જરા ખેતરે ફરાવતી આવું. આ વિધવાને ખેતરે લઈ જશો ને તો ધાનના સાસા પડશે, ઉપજાઉ ખેતરો પડતર જમીનમાં પલટાઈ જશે, સમજ્યા? ભાભી, તમ તમારે જાઓ દેરાણી બા, પણ આપ શુકનિયાળને અહીંયા જ છોડીને જજો, કારણ કે આની જગ્યા આ ઘરની ચાર દિવાલોમાં છે. ચાલ જા તારી જગ્યા પર. ભાભી, આ ઘર તેજલબેનનું છે. તું મારી સામે બોલે છે? મોઢામાં આંગળા નાખીને તમે જ બોલાવો છો. ચૂપ કર, હું તારાથી મોટી છું. મોટા છો તો મોટાની જેમ રહેતા શીખો. નાની નણંદને હું પાપાને બદલે એનું અપમાન કરો છો? ભાભી, બહુ અહમ સારો નહીં. તમે નથી ફૈબાને માન આપી શકતા કે નથી નાની નણંદને પ્રેમથી બોલાવી શકતા. શારદા, તું વધુ પડતું બોલે છે. તમારી જ સોબતની અસર છે. મોટા ગમે તેમ બોલે તો નાના શુકાવણા ઉતરે. શારદા, અવાજ ધીમે રાખો, રાડો પાડવાની કોઈ જરૂર નથી. શારદા, ભાભીની સામે બોલે છે. અર્જણ, બૈરા ઉપર હાથ ઉપાડો એ આપણા ઘરના સંસ્કાર નથી. શારદા બહુને મેં જ કહ્યું હતું કે તેજલને ખેતરે લઈ જાઓ. તમે લોકો જાઓ. હા મોટા ભાઈ. તેજલ, મારે તારી પાસે ખુલાસો કરવો છે. મને મંજીભાઈએ વાત કરી છે. મારા મન પરથી કેટલો મોટો ભાર ઉતર્યો. પરબતભાઈ, તેજલ, તમે લોકો વાતો કરો, હું મંદિરે જઈને આવું છું. પણ ભાભી, હું હમણાં આવું. કેમ છે તું? મજામાં છું. એવું કહેવાની જીવનમાંથી મજા જતી રહી છે પરબત. કેમ આમ કહે છે? તો શું, આને જીવન કહેવાય તો જીવું છું, અને એ પણ ભૂતકાળની સાથે. અને ભવિષ્ય તો. ભૂતકાળની યાદ અને ભવિષ્યની વચ્ચે તું આજને કેમ ભૂલી જાય છે? આજના ઉપર ભવિષ્ય છે,
આજે હું અપશુકન્યાળાને એ તેજલ બાળપણમાં આપણે રમતા હતા ત્યારે તને આંબલી બહુ ભાવતી હતી હું તારા માટે લઈ આવું હંમેશા હસતી રહે એટલા માટે હું કાંઈ પણ કરવા તૈયાર હતો ત્યારે પણ અને આજે પણ હવે સમય બદલાઈ ગયો છે પરબત સમય અને જીવન હર ઘડીએ બદલાય છે નથી બદલાતું તો મન નથી વિશ્વાસ તો પૂછી લે તારા મનને જો આ પારેવડાની જોડી સફેદ હોવા છતાં જીવનના રંગ અને આનંદને ભૂલ્યા નથી હારે રે વાય
બધેથી હારતી આવી છું, પણ તને હાર તો નહીં જોઈ શકું. તારી જીતમાં જ મારી ખુશી છે પરબત. મને મારો જવાબ મળી ગયો. તેજલ, તારે જે કેવું હોય સીધે સીધું કહી દે, નહીં તો કાબરા ઉઘડી જશે. નાગજીભાઈ, કૌશો માવજી, આ તું હું કરવા ડર્યો હે? આ ત્યાં કઈ ખોટું કર્યું છે? ના, એ ખોટું તો આની બેને કર્યું છે. નાગજી, તેજલ નું નામ નહીં લેતો. એ ભાઈ, આ તારો ગુસ્સો હાચો? હા હાચો. આ ભાઈ એટલે મનમાં લાગે તો ખરું. હા, જો ભાઈ, આપણે બે એક જ ગામના, એક જ નાતના, એટલે મને લાગ્યું ને એટલે કીધું. હા, જો ભાઈ, આજે મેં કીધું પણ કાલ આખું ગામ કહેશે ત્યારે. અને લાગ્યું ને ભાઈ, એ હાટું જ બોલું છું, જરા પોતાની બેનને હાચવજે. આભરૂની વાત છે ભાઈ. શું વાત છે અર્જણ? પૂછો, તમારી લાડકીને ક્યાં ગઈ હતી? બાપુજી, તેજલબેન તો મારી સાથે મંદિરે આવ્યા હતા, પણ ઘરેથી તો તમે ખેતરે જવાનું કહીને નીકળ્યા હતા ને? એ મંદિરે કે ખેતરે નહીં, પરબતને મળવા ગઈ હતી. હા હા, દેવ દર્શન રસ્તામાં જ થઈ જાય તો પછી મંદિરે જવાની જરૂર શું? તેજલ, તું પરબતને મળવા ગઈ હતી? હા બાપુ. કોને પૂછીને? મને પૂછીને. શું કામ? ગેરસમજણ દૂર કરવા. પોતે સૂરજના મોતની બાબતમાં નિર્દોષ છે એનો ખુલાસો કરવા માંગતો હતો પરબત. પોલીસે હાજી સાબિત નથી કર્યું, એના પહેલા પરબતને નિર્દોષ કેવી રીતે માની લઈએ? કારણ કે હું તમારી જેમ ન્યાય અને અન્યાયને માત્ર માત્ર બાપુ પુરાવાને સાક્ષીઓના ત્રાજવે નથી તોલતો, લાગણીઓ અને ભાવનાઓની દ્રષ્ટિએ પણ જોઉં છું. એટલા માટે જે પુરાવા પરબત પોલીસને નથી આપી શક્યો એ પુરાવા એણે મને આપ્યા છે. એટલે બાપુ, સૂરજ મરતા પહેલા પરબત અને તેજલના પ્રેમ વિશે જાણી ચૂક્યો હતો. શારદા, તેજલને અંદર લઈ જાઓ. બાપુ, પરબત એમ જ માનતો હતો કે સૂરજે આત્મહત્યા કરી છે. હું બંનેને મેળવી દેવા માંગુ છું. તું કહેવા શું માંગે છે? એ જ કે હું આપણા સમાજમાં વિધવા વિવાહની પ્રથા શરૂ કરવા માંગુ છું. હા હા, આવા સામાજિક કાર્યની શરૂઆત તો આપણી આ હવેલીથી જ થવી જોઈએ. નહીં ફઈબા, એકલા હાથે સમાજનો સામનો કરવામાં જોખમ છે. સમાજમાં પરિવર્તન લાવવા માટે કોઈકે તો જોખમ લેવું જ પડશે બાપુ, કોઈકે તો પહેલ કરવી જ પડશે. અને આ જોખમ લેવા માટે હું તૈયાર છું. અને હું એકલો ક્યાં છું? તમારા આશીર્વાદ મારી સાથે છે. મેં તને આશીર્વાદ આપ્યા છે દીકરા. પ્રથાને તોડવાનો અધિકાર નહીં દીકરા, પ્રથાને તોડવાનો અધિકાર નહીં. અર્જણ, ભાનુભાઉ, આજ પછી તેજલ ઘરની બહાર પગ નહીં મૂકે.
એથી ઊંચા છે મારા સપના રે, ઊંચી મેરી ના ઊંચા કાંગરા રે સાહેબા, એથી ઊંચા છે મારા સપના રે. સપનામાં સાજણ આવે રમતો ને ઝૂમતો, સપનામાં સાજણ આવે રમતો ને ઝૂમતો, કેમ કરે મનને મના. ઊંચી મેડી ના ઊંચા કાંગરા રે ગોરી, એથી ઊંચા રે તારા સપના રે. ઊંચી મેડી ના ઊંચા કાંગરા રે ગોરી, એથી ઊંચા રે તારા સપના રે. સપનામાં હું તો આવું રમતો ને ઝૂમતો, સપનામાં હું તો આવું રમતો ને ઝૂમતો, પ્રીત કરી મનને મનાવું રે. ઊંચી મેડી ના ઊંચા કાંગરા રે ગોરી, એથી ઊંચા રે તારા સપના રે. તારા મારા સપના રે, તું રે જ કોરી મારી
ચાતક થઈ જૂર તો પ્રીત કરી મનને બનાવું રે ઊંચી મેળી ના ઊંચા કાંગરા રે ગોરી એથી ઊંચા રે તારા સપના રે ઊંચી મેળી ના ઊંચા કાંગરા રે સાહેબા એથી ઊંચા છે મારા સપના રે સપનામાં સાજન આવે રમતો ને ઝૂમતો સપનામાં સાજન આવે રમતો ને ઝૂમતો કેમ કરી મનને મનાવું રે કેમ કરી મનને મનાવું રે કેમ કરી મનને તેજલ તું તો બહુ ભાગ્યશાળી છે દીકરા તારા માટે તો તારો ભાઈ લડવા તૈયાર થયો છે હા પાડી દે હું નથી ઈચ્છતી તારે પણ મારી જેમ જિંદગી ભર મન મારીને જીવવું પડે પણ ફઈબા તમે જ મને એકવાર કહ્યું હતું ને કે જિંદગી સાથે સમાધાન કરી લે અને આજે પણ એ જ કહું છું ફર્ક છે તો માત્ર પરિસ્થિતિનો હા તેજલબેન અમે જાણીએ છીએ કે આ બધું સહેલું નથી પણ તમે પરબતભાઈનો તો વિચાર કરો શારદા શું પાઠ ભણાવી રહ્યા છો નણનબાને તારે કઈ લેવા દેવા નથી મારે લેવા દેવા છે કારણ કે તમારી આ બેન એના કોરા કપાળે મારા સૌભાગ્યનો લોહીથી ચાંદો કરવા માંગે છે બસ હવે હું ચૂપ રહેવાની નથી ખોટા લાડ લડાવીને તમે બહુ આને માથે ચડાવી છે ને ભાનુઓ પોતાની નણંદને આમ મેળા ન મરાય હા હા મારે એને મેળા ન મરાય પણ એને છૂટ છે બધા એને મેળા મારવાની જન્મતા વેત માને ભરખી ગઈ લગ્ન કર્યા તો વરને ભરખી ગઈ ને હવે પોતાના ભાઈને મંજે માફ કરજો ફઈબા મારે આ ઘરની મર્યાદા નોતી વટાવી પણ લાચાર બનાવી દીધા વાંજણીએ મંજી આટલા કડવા વેણ વાંજણી તમે મને વાંજણી કીધી હા તે સાબિત કરી છે તારી જાતને અરે નસીબદાર છે તું કે તને આજ સુધી કોઈએ મેળા નથી માર્યા પણ તે કોઈને કહેવામાં કઈ બાકી રાખ્યું છે અરે જો આ બંને સ્ત્રીઓને આ શારદા બહુ માં છે એટલે તેજલને દીકરી તરીકે જોઈ શકે છે આ ફઈબાએ પોતાનો વર અને દીકરો ગુમાવ્યા પછી તેજલના માથે હાથ ફેરવીને પોતાની મમતા સંતોષી લે છે અને હા તારા પેટે બાળક નથી જન્મ્યું એટલા માટે નહીં પણ તારા મનમાં ક્યારેય મમતા જન્મી નથી એટલા માટે આ કડવા વેણ કહેવા પડે છે મનજી ક્યાં જાય છે જરા કામ યાદ આવી ગયું છે ફઈબા પૂરું કરીને આવું છું ગુસ્સામાં આવીને કોઈ ખોટું પગલું નહીં ભરતો નહીં ફઈબા ઉતાવળમાં હું તો કોઈ ખોટું પગલું નહીં ભરું પણ આના વર્તનના કારણે જો કુદરત એને બીજો શ્રાપ આપી દીધો તો નભાઈ નહીં આજે તમારી સામે મારે એક વાતની કબૂલાત કરવાની છે જોકે એ વખતે આ વાત કહેવાનો કોઈ અર્થ નહોતો પણ આજે કહું છું લગ્ન પહેલા તેજલ પરબતને પ્રેમ કરતી હતી ભાગજીનો પરબત હા કાકા ગંગા કાકી પણ પરબતનું માગું લઈને મારા ઘરે આવ્યા હતા અને એમણે સોગંદ ખાધા હતા કે તેજલને મારા ઘરની જ વહુ બનાવીને રહીશ તો પછી આ પણ જ્યારે એમને ખબર પડી કે તેજલના લગ્ન સુરજ સાથે નક્કી થઈ ગયા છે તો એમણે કહ્યું કે મારા સોગંદ તો સચવાઈ ગયા સુરજ પણ મારો જ દીકરો છે ને એટલે તેજલ મારા જ ઘરની વહુ બનીને આવી રહી છે તો ગંગાએ આ વાત અમને કરી કેમ નહીં ગોમતી તું ગંગાને ઓળખે છે છતાં પૂછે છે અરે ગંગા તો એવી બાઈ છે કે ધક ધક તું સીસુ ગળે ઉતારી જાય પણ મોડામાંથી મલકાટ ન મેલે અનર્થ થઈ ગયો બહુ જ મોટો અનર્થ થઈ ગયો કોણ છે ત્યાં શું થયું
બાપુ બતાવો ને બાપુ, મારી સાથે વાત કરો ને બાપુ, બાપુ બતાવો ને બાપુ. આ શું કર્યું તમે? મને માફી માંગવાનો મોકો પણ ના આપ્યો. તમાચ મારીને મારી આંખ ખોલી નાખી, પણ પોતે આખાને કાન કરી દીધા. આખો દિવસ બધાને મેળા મારતી ફરતી હોઉં છું. હવે આજે મારે સાંભળવાનો વારો આવ્યો, મારે સાંભળવાનો વારો આવ્યો. જો કુદરત એને બીજો શ્રાપ આપી દીધો તો નભાય નહીં. બેટા શું થયું? અરે પણ કેમ તો ખરી થયું છે શું? ભઈબા મે બહુ ખરાબ સપનું જોયું. સપનું જોયું? એમાં આમ રડવાનું હોય? ભઈબા મે સપનું જોયું કે હું વિધવા થઈ ગઈ છું, ફળિયામાં તમારા ભત્રીજાની લાશ જોઈ મે. ભઈબા કોઈ માણસને સપનામાં મરતા જોઈએ ને તો એનું આયુષ્ય વધે. ખરેખર પૈબા? હા વહુ દીકરા. પૈબા મારે તમારા બધા એની માફી માંગવી છે. તમને બધાને બહુ કડવા વેડકી દા છે, તમારા બધાને મન દુભાવ્યું છે ભઈબા. એવું કાઈ નથી ભાનુબહુ,
ઘરમાં તો આવું બધું ચાલ્યા કરે, એમાં માફી માંગવાની ન હોય દીકરા? ના ફૈબા, ના, મને બહુ પછતાવો થઈ રહ્યો છે ફૈબા, મને માફ કરી દો ફૈબા, મને માફ કરી દો. હવે તો માને છે ને, આવા સપના શુકનિયાર કહેવાય. એક સપનું આવ્યું અને તારું મન ફરી ગયું. સુઈ જા બેટા. ના ફૈબા, તમે સુઈ જાઓ, હું તો આજે તમારા ભત્રીજાની રાહ જોઈશ. એ જ્યાં સુધી નહીં આવે ને, ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. રગલાભાઈ, પાણી લાવજો મારા માટે. તો રગલાભાઈ ક્યાં છે? એમને મેં સુવા મોકલી દીધા છે, આખો દી બિચારા કામ કરી કરીને થાકી જાય છે ને, એટલે. મેં કીધું તું ને મંજી પટેલ, ભાંગનો ભરોસો ન કરાય. મહિના પછી પણ અસર દેખાડી કરી. આ શું બબડો છો? તમે ક્યાં કોઈ દી ભાંગ પીઓ છો? કેમ, શિવરાત્રીમાં પ્રસાદ તરીકે નોતી લીધી? તે છે કે આજે નશો ચડ્યો છે. જો તું મને છે ને રગલા જેવી દેખાય છે, નહીં રગલો મને તારા જેવો દેખાય છે. નહીં એટલે, અરે કેમ ગોટાળો થાય છે? કોઈ ગોટાળો થતો નથી. તમે તમારી બાયડીને ઓળખતા નથી? ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું, ને એટલે જ કહું છું કે તું મારી બાયડી ન જોય. એટલે હવે હું તમારી બાયડી નથી? હવે ખરી. પણ આ બધું બન્યું કઈ રીતે? એ હું તમને સવારે સમજાવીશ. હું સુઈ જાઉં છું. અરે અહીંયા ક્યાં સુવો છો? હાલો ને આપડા ઓડે, મેં થાળી પણ ઢાંકી રાખી છે. નક્કી ભાંગની અસર તમને હું લાગે છે? હાલો ને. ગંગા કાકી. કોણ? હું. હું ભાનુબહુ, આવતા પહેલા ઊંચ નીચ નો વિચાર તો કરવો તો. પૂરેપૂરો વિચાર કરીને આવી છું. આવો બેહો. આજે કેમ અમારું આંગણું પાવન કર્યું? કાકી, હું તમને કઈક પૂછવા આવી છું. પણ તમારા ઘરમાં પૂછવાનો રિવાજ છે ખરો? કાકી, હવે મને સમજાય છે કે મેં તમારા બધા સાથે કેટલું ખરાબ વર્તન કર્યું છે, પણ તમે મને માફ નહીં કરો. મારી આંખો ઉઘડી એ પહેલા તો બહુ મોડું થઈ ગયું હતું, પણ. શાંત થઈ જા ભાનુબહુ, મને ખબર નહીં કે તમે આ બધું મન પર લેશો. કાકી, મારે પ્રાયશ્ચિત તો કરવો જ પડશે. વાહ, વાત કરીને તમે મોટા ઘરની વહુ જેવી. પણ ભાનુબહુ, અમારા ઘરમાં નાનાઓને રડવાની છૂટ નથી. હો શું કાકી, તમે બોલો, શું કામ છે મારું? આમ તો આવા તમારા ભત્રીજા કરવા માટે આવવાના હતા, પણ પ્રૌઢ શિક્ષણના વર્ગના કારણે મને એકલીને મોકલાવી છે. અમારી ઈચ્છા છે કે તેજલ અને પરબતના લગ્ન થઈ જાય. કાકી, હું સમજુ છું કે વિધવા વિવાહની વાત છે, એટલે તમે વિચારતા હશો કે. વિચાર તો મને વેલજીભાઈને ગમતી ન આવે છે. કાકી, તમારા ભત્રીજાએ વેલજીભાઈ સાથે વાત કરી લીધી છે અને એ લોકો પણ બહુ રાજી છે. વેલજીભાઈ બાપુજીને મળવા માટે આવવાના છે, એટલે જ હું તમને પૂછવા માટે આવી છું કે તમને કોઈ વાંધો નથી ને? ના ભાનુબહુ, મને શું વાંધો હોય? કાકી, સૂરજના મૃત્યુ બાદ ગામના લોકો તેજલને અપશુકનિયાર ગણવા લાગ્યા છે. ભાનુબહુ, ખબરદાર, જો મારી થનાર વહુ માટે આવા શબ્દો બોલ્યા છો તો. કાકી. બાપુજી, પરબતભાઈ અને તેજલબેન હજી એકબીજાને પ્રેમ કરે છે અને ગંગા કાકી પણ આ લગ્ન માટે તૈયાર છે. બાપુ, કોઈ કે તો શરૂઆત કરવી પડે, તો પછી એ શરૂઆત તમારાથી શું કામ નહીં? આ શક્ય નથી.
પણ તેજલની સામે આખું આખું પડ્યું છે. હું જાણું છું, પણ સમાજની જવાબદારીથી બંધાયેલો છું. આ વાત પણ સામાજિક સમસ્યાની જ છે. દેવરાજભાઈ, જગત આખું પરિવર્તનશીલ છે, એટલે વખત જતા જૂના રીત રિવાજોમાં પણ પરિવર્તન આવવું જ જોઈએ. અને આપણી બેન દીકરીના સુખનો વિચાર આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? તમારે રિવાજનું પરિવર્તન કરાવવું હોય તો કરો, પણ હું આ રિવાજની અંતિમ વિધિ મારા ઘરમાં નહીં કરી શકું. તમારે જો તેજલના લગ્ન કરવા હોય તો તમારે ઘેરે કરો. મેં તો દીકરી વળાવી દીધી, એટલે હવે મારા હાથમાં એ અધિકાર છે જ નહીં. હું તો એ કામ કરવા તૈયાર જ છું દેવરાજભાઈ. બાકી મારી ઈચ્છા હતી કે એક દીકરીના બાપ તરીકે તમે આ કામ કરો તો સારું, નહીતર લોકો કહેશે કે વહુની જવાબદારીથી બચવા હાટું મેં આ હંધોઈ કર્યું છે. તો ઠીક છે દેવરાજભાઈ, હું અટાણે જ મારી વહુને અહીંથી લઈ જાઉં છું. ભાનુભાવ, તેજલને બોલાવો. હા, હમણાં બોલાવું છું. હું પણ આવું છું. હા હા. દેવરાજભાઈ, હજી કહું છું, ફરીથી વિચાર કરી જુઓ. મારે હવે કોઈ વિચાર નથી કરવો. તમે મને કહ્યું તું મારી વહુને પારકી થાપણ ગણીને ફરીથી તમારા ઘેરે લઈ જાઓ. હવે આજે તેજલ તમને સોંપીને હું મારી જવાબદારીમાંથી મુક્ત થવા માંગુ છું. રગલા, એ રગલા. હું છે ભાભી? તે તેજલબેનને ક્યાંય જોયા છે? ગાયને નીર નાખવા ગયા હતા ત્યારે જોયેલા, પછી નથી જોયા. ઘરની વાત ને હું ઘરમાં પતાવી દેવા નહીં દઉં, કારણ કે હું પણ નાગજી નાગો છું અર્જન પટેલ. અરે, ભટનો દીકરો હોય તો તારી બેન ને કેમ પતાવી નથી દેતો? હા, એ આ પરબત ને આપણા તાબામાં લઈ લો, હવે તો ફેસલો થશે અને પંચાયતમાં જ થશે. ભાઈઓ, ન્યાયના આસને બેસને મેં ઘણા ચુકાદા આપ્યા છે, પણ આજની વાત જુદી છે. આજ ગુનેગાર તરીકે મારી દીકરી જ મારી સામે ઊભી છે, માટે હું ઈચ્છું છું કે આજ મારી જગ્યાએ કોઈ બીજાને ન્યાય કરવા માટે ઊભા કરવામાં આવે, જેથી કોઈ પક્ષપાત ના થાય. અમને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે દેવરાજ પટેલ. જે માણસ પોતાના સગા દીકરાને સજા કરી શકે એ ક્યારેય પક્ષપાત કરી જ ના શકે. દલજીભાઈ, વાતની રજૂઆત કરો. ભાઈઓ, આપણા ગામમાં કાનજી અને રાધાની ભૂલનું પુનરાવર્તન થયું છે. તેજલ અને પરબતે આપણી પરંપરાનું અપમાન કર્યું છે. બંને ભાગી જતા પકડાયા છે. ખોટો આરોપ છે આ. અમે ભાગી નહોતા રહ્યા. ખોટું ના બોલ પરબત, તમને ભાગતા મેં પકડ્યા છે. હા, સાચું બોલ્યા. આ વાત તો હું પણ સાચી છું. ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોય છે. જેને તમે ગુનેગાર માનો છો એ સાચો ગુનેગાર નથી. સાચો ગુનેગાર તો આ રહ્યો. દેવરાજભાઈ, સાચો ગુનેગાર તો હું જ છું. આ બેવ નથી. મારી સાળીનું દુઃખ મારાથી જોવાતું નહોતું, એટલે જ બદલો લેવાનું મેં નક્કી કર્યું.
રાધાનો બદલો લેવા માટે આ પગલું ભર્યું. મારી ભૂલ થઈ છે, મને માફ કરી દો. હજી પણ તમને બધાને એવું લાગે છે કે આ બેઉ ગુનેગાર છે? હા હા, ગુનેગાર છે. નાગજી, તું કહેવા શું માંગે છે? હું એ કહેવા માંગુ છું દેવરાજ પટેલ, કે મુદ્દો ઈ નથી કે પરબત તેજલને ભગાડી ગયો, પણ મુદ્દો ઈ છે કે ઈ વિધવાના પ્રેમમાં પડ્યો. દેવરાજ પટેલ, આજ ગુનો જ્યારે મારા નાના ભાઈ કાંજીએ કર્યો ત્યારે એની આંખો ફોડી નાખવાનો ચુકાદો તમે આપ્યો હતો, અને મેં હસતા મોઢે તમારો બોલ સ્વીકારી લીધો હતો. અને આજે પણ મારી એ જ ઈચ્છા છે કે આજે પણ ન્યાય થવો જોઈએ. થવો જોઈએ ને દેવરાજ પટેલ, થવો જોઈએ. નાગજી, કાંજી અને રાધા સાથે જે પણ થયું એનું મને પણ દુઃખ છે. હા, પણ પ્રશ્ન રાધા ને કાંજીનો નથી કે નથી પરબત અને તેજલનો. પ્રશ્ન છે સમાજમાં ઘર કરી ગયેલી ખોટી રૂઢિઓનો, વિધવાઓ સાથે થતા અન્યાયનો. પહેલા સતી થવા માટે દબાણ કરવામાં આવતું હતું, પણ એ પ્રથા રાજા રામમોહન રાયે બંધ કરાવી. પણ અફસોસ, આજે આ પરિસ્થિતિ જોતા મને લાગે છે કે કદાચ એ ખોટા હતા. સતી થયા પછી સ્વર્ગમાં જવાય છે કે નહીં એની તો મને ખબર નથી, પણ આજે તમે લોકોએ તમારા સમાજે આ લોકોને જીવતે જીવ નરકમાં મોકલી દીધા છે. અરે, જીવવાનો અધિકાર આપવો હોય તો પૂરેપૂરો આપો ને. વિધુરો લગ્ન કરી શકે, પણ વિધવાઓ નહીં. આજે ભરી પંચાયતમાં હું બધાને કહું છું, સમાજના મોભ્યોને કહું છું, શું આ પક્ષપાત નથી? સમાજમાં ઠેકો લઈને બેઠેલા પુરુષોએ પોતાના માટે નિયમો બનાવ્યા છે, પણ એ પુરુષ ભૂલી જાય છે કે એને જન્મ આપવા વાળી જનેતા પણ એક સ્ત્રી છે. અરે, સ્ત્રી અને પુરુષ એ તો એકબીજાના પૂરક છે, તો પછી બંનેને સરખા અધિકાર કેમ નહીં? મંજીભાઈની વાત સાચી છે, તેજલ અને પર્વતને તેમનો હક મળવો જ જોઈએ. તેજલ અને પર્વત બંનેને પરણાવી નાખો. રાધાનો અવાજ લાગે છે. એ ગાંડી, હું છે તારે? રાધા? નાગજી ભાઈ, હું તો તમારી મદદ કરવા આવી છું. તું ગાંડી? તું મારી હું મદદ કરવાની હતી? મારા આત્માની શાંતિ માટે મને એકવાર આને વાળ ઉતારી લેવા દો. બેન, તને ખબર નથી મારી અને કાંજીની જિંદગી આણે બરબાદ કરી નાખી છે. હું જાણું છું, પણ તેજલ, તું નથી જાણતી કે તારી જિંદગી બગાડનાર પણ આ જ રાક્ષસ છે. મને હજી યાદ છે,
તારા લગ્નની એક ગોજારી રાત. તેજલ, તું વિધવા થઈ નથી, તને વિધવા બનાવવામાં આવી છે, અને બનાવનાર આજ મારા ધમ છે. જો તું મરીશ તો માનીશ કે મારા ધાવણમાં કચાશ હતી, અને જો જીતીને બહાર આવીશ તો હું માનીશ કે આજ સુધીની મારી તપસ્યા અને મારા વિશ્વાસની જીત થઈ છે. બેમાંથી જે જીતશે તે બહાર આવશે.
દેવરાજ પટેલ, મને મને બચાવી લો. જોઈએ જોઈએ તો મને નાદ બાર કરો, અરે ગામ બાર કરો, પણ મને બચાવી લો, બચાવી લો, બચાવી લો. થઈ જાઓ ગામવાસીઓ, શાંત થઈ જાઓ. નાગજી ઉભો થા. ગામવાસીઓ, આ સુધી મેં ચુકાદા આપ્યા છે, તમે બધાએ એને માન્ય રાખ્યા છે. આ અપરાધ મારા પરિવારથી જોડાયેલો છે, એટલે મારી ઈચ્છા છે આ અપરાધનો ચુકાદો આખું ગામ મળીને કરે. મને માફ કરી દો ભાઈ, હું અપરાધી છું. નહીં, મને માફ કરી દો. અરે અરે, મને બચાવો, બચાવો, તમે તમે બચાવો ને, બચાવો મને, બચાવો મને, મને માફ કરી દો. એ માફ કરી દો. અરે નહીં, માફ કરી દો, મને માફ કરો, માફ કરો. એ આમાં મેં કઈ નથી કર્યું, આ તો બધું તમારા લોકોના સહકારથી થયું છે. દીકરા. હા બાપુ. તમે જરા મહેમાનોનો ખ્યાલ રાખો, હું આવું છું. યાદ છે મેં તને કહ્યું તું કે તારી જીત ઉપર મને ગર્વ થશે. બેટા, હવે હું આ બોજથી મુક્ત થવા માંગુ છું. આજથી ન્યાયની જવાબદારી તારી. નહીં નહીં બાપુ, હું હજી આના લાયક નથી. અરે બાપુજી, જલ્દી પહેરો ને, એટલે મારો વારો જલ્દી આવે. સાહેબ, નહીં જાતું.